जय श्री कृष्ण विद्यार्थी मित्रों, अपने आज जोईशुं प्रायोगिक स्वाध्यायनी अंदर जे प्रेक्टिकल आपेला छे ते प्रेक्टिकल अहींया आपणे जोवाना छे, जेनी अंदर तमने पहेलुं प्रेक्टिकल छे एनी अंदर के माय स्कूल नामनो एक पेज तमारे बनावानो छे। अहींया एक पेज बनावेलुं छे माय स्कूल नामनो, अने केवी रीते क्रिएट करवानो तो आपणे HTML टेग नो उपयोग करवानो छे। माटे अहींया शुं करीशुं, HTML टेग नो यूज करीशुं, एनी अंदर हेड टेग यूज करीशु, एनी अंदर टाइटल नी अंदर एक टाइटल आपी छे माय स्कूल, जे तमारा ब्राउजर नी अंदर तमने जोवा मळशे, अने हेड टेग ने अहींया क्लोज कर्यो छे। पछी चालु कर्यु छे बॉडी टेग नी अंदर अहींया अलग अलग टेग नो उपयोग करेलो छे, जेनी अंदर सेंटर टेग सेना माटे यूज कर्यो छे, तो सेंटर टेग छे हेडिंग ने सेंटर मां लखवा माटे यूज करेलो छे। एना पछी यूज कर्यो छे बी टेग, के ए टाइटल जे आपेलू छे, जे हेडिंग जे आपेलू छे एने बोल्ड करवा माटे बी टेग नो उपयोग करेलो छे। विद्यार्थी मित्रों, ज्यारे तमने प्रायोगिक परीक्षा नी अंदर एवुं पूछाय के बी टेग, यू टेग अने आई टेग नो उपयोग करो, तो तमारे आ रीते कोई पण शब्द ने बोल्ड करवानो कीधो होय तो शब्द नी पहेला अने ए शब्द पूरो थाय एटले ए टेग ने तमारे क्लोज करवानो रहेशे। અહીંયા આપણે માય સ્કૂલ ને બોલ્ડ કરવું છે, માટે માય સ્કૂલ ની આગળ આપણે શું કર્યું છે, બી ટેગ ને ઓપન કર્યો છે, એને મોટી સાઈઝ ની અંદર દર્શાવવું છે, માટે અહીંયા H1 ટેગ ને યુઝ કરેલો છે, અને અહીંયા આપણું ટાઇટલ લખ્યું છે માય સ્કૂલ, અને એના પછી અહીંયા જેટલા ટેગ આપણે અહીંયા ચાલુ કર્યા છે એ ક્રમ પ્રમાણે તમારે એને અહીંયા બંધ કરવાના રહેશે। એટલે કે H1 ટેગ છેલ્લા ચાલુ કર્યો તો એને અહીંયા પહેલા બંધ કરવાનો, એના પછી બી ટેગ ને બંધ કરવાનો, અને એના પછી સેન્ટર ટેગ ને બંધ કરવાનો। એના પછી એક પેરેગ્રાફ લખેલો છે સ્કૂલ વિશેનો, તો અહીંયા પેરેગ્રાફ માટે યુઝ થાય છે પી ટેગ। કયા ટેગમાં યુઝ થાય છે? પી ટેગનો ઉપયોગ થાય છે, જેનાથી આપણે પેરેગ્રાફ લખી શકીએ છીએ। પી ટેગની અંદર એક પેરેગ્રાફ લખ્યું છે જેની અંદર આપણી સ્કૂલ વિશેની માહિતી લખવાની છે। તમે જે સ્કૂલમાં ભણતા હોય, જે સ્કૂલમાં હોય, જે ક્લાસની અંદર હોય, એ પ્રમાણે તમારે આ પેરેગ્રાફ લખવાનો રહેશે। અત્યારે મેં આપણી માય સ્કૂલ વિશેની માહિતી લખી છે, જેની અંદર લખ્યું છે માય સ્કૂલ નેમ ઇઝ શ્રી વલ્લભ વિદ્યા મંદિર વડોદરા, ઇટ ઇઝ એન ગુજરાતી મીડિયમ પ્રી પ્રાઇમરી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ છે, એન્ડ એ હાલ નાગોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલી છે અને ગુજરાતની અંદર સ્થિત છે। તેની શરૂઆત 2005 ની અંદર કરવામાં આવી હતી। આ જે ગુજરાતી વાક્ય છે એનું મેં અહીંયા ઇંગ્લિશની અંદર કન્વર્ટેશન કરેલું છે। એના પછી યુઝ કરેલો છે પીઆરઈ ટેગ। હવે પીઆરઈ ટેગનો યુઝ શેના માટે થાય છે? તો કોઈ પણ ફોર્મેટ આપણે જે રીતે લખવું છે એનું પ્રી ફોર્મેટેડ જ્યારે કોઈ વસ્તુને દર્શાવવું હોય ત્યારે એના માટે યુઝ થાય છે પીઆરઈ ટેગ। પીઆરઈ ટેગની અંદર મેં અહીંયા એડ્રેસ અને ફાઉન્ડેડ બે વસ્તુ અહીંયા મેં પીઆરઈ ટેગની અંદર લખ્યું છે। મતલબ અહીંયા તમે જેટલી સ્પેસ છોડી હશે એટલી આઉટપુટની અંદર પણ તમને એટલી સ્પેસ છોડેલી જોવા મળશે। જેટલી વસ્તુ તમારે ફોર્મેટિંગની અંદર જોઈતું હોય એટલું પીઆરઈ ટેગની વચ્ચે તમારે લખવાની રહેશે। જે ટેગ ચાલુ કરો એ ટેગને બંધ કરવો જરૂરી છે। એના પછી આ પી ટેગને શું કર્યો છે? ક્લોઝ કર્યો છે, કારણ કે આ પીઆરઈ ટેગ આ પી ટેગની અંદર જ યુઝ કરેલો છે, એટલા માટે પી ટેગને છેલ્લે બંધ કર્યો છે। એના પછી છે બોડી ટેગને ક્લોઝ કર્યો છે, અને છેલ્લે કયો ટેગ ક્લોઝ કર્યો છે? HTML ટેગને ક્લોઝ કર્યો છે। મતલબ કે જ્યારે તમે HTML ના પ્રોગ્રામ બનાવતા હોય ત્યારે HTML ટેગ હંમેશા છેલ્લે બંધ થાય છે, અને એ ફાઇલને સેવ કરવા માટે તમારે ફાઇલનું નામ .html થી તમે એને સેવ કરી શકો છો। હવે એને રન કેવી રીતે કરાવવાનું? તો તમે જે જગ્યાએ ફાઇલને સેવ કરાવો છો એ લોકેશન ઉપર જવાનું। કેવી રીતે જવાનું? તો નોટપેડની ફાઇલને અત્યારે મિનિમાઇઝ કરીએ। હાલ અત્યારે મેં જે જગ્યાએ સ્ટોર કરેલું છે એ સ્ક્રીન તમારી સામે ઓપન છે। જો ના હોય તો શું કરવાનું? તો ડાબી બાજુ જે પેનલ છે એમાંથી તમે જે જગ્યાએ સેવ કરી હોય ફાઇલ એ પ્લેસને શું કરવાની? સિલેક્ટ કરવાની। અહીંયાથી હું પ્લેસને સિલેક્ટ કરું છું, એમાંથી તમારા ફોલ્ડરમાં જવાનું, અને અહીંયા મેં ફાઇલને સેવ કરી છે માટે એ શેર્સ જે સ્ક્રીન છે અત્યારે હાલ જે જોવા મળે છે। એના પછી મેં અત્યારે પ્રેક્ટિકલ 3 નામ આપ્યું છે। અહીંયા તમે નોટપેડમાં જોઈ શકો છો કે અહીંયા પ્રેક્ટિકલ 3 નામ આપેલું છે। અહીંયાથી પ્રેક્ટિકલ 3 એને હું ક્લિક કરું છું, રાઇટ ક્લિક, અને અહીંયાથી કરું છું ઓપન વિથ ગૂગલ ક્રોમ, કારણ કે હંમેશા HTML નું જે આઉટપુટ છે તમને બ્રાઉઝરની અંદર જોવા મળશે। અહીંયાથી હું ગૂગલ ક્રોમને
क्लिक करू छू जेनाथी तमने एनु आउटपुट क्रोम नी अंदर जोवा मळशे। तो जुओ विद्यार्थी मित्रों, माय स्कूल आपणे सेंटर मां लख्युं हतुं, बोल्ड कर्युं हतुं अने H1 टेग नो उपयोग कर्यो हतो, तो आपणने ए प्रमाणे शुं जोवा मळे छे, ए टाइटल जोवा मळे छे। अने एना पछी एक पी टेग नो उपयोग कर्यो हतो, जेनी अंदर आपणे एक पेरेग्राफ लख्यो हतो, ए पेरेग्राफ हाल अत्यारे जोवा मळे छे। एना पछी पीआरई टेग नो यूज कर्यो हतो, तो पीआरई टेग नी अंदर आपणे शुं कर्युं हतुं, एड्रेस ने थोड़ुं अंदर नी साइड लख्युं हतुं। माटे अहींया जो एड्रेस ने तमने थोड़ुं स्पेस जेटली छोड़ी थी, स्पेस पछी तमने एड्रेस अने एनुं फाउंडेड जोवा मळे छे। तो आ रीते तमे प्रेक्टिकल नंबर 1 जे प्रायोगिक स्वाध्यायनुं छे एनुं कोड तमे आ रीते लखी शको छो। हवे तमारे आ कोड ने शुं करवानुं छे, नोटबुकमां लखवानुं छे अने लखी अने एनुं आउटपुट तमारे लखवानुं छे। एक वखत आ कोड ने फरीथी जोई लो केवी रीते लखवानो छे, अने आ कोड ने तमारे नोटबुकनी अंदर लखवानो रहेशे।